चलो बोलो। हाँ सरस, शेनुं चित्र छे? कमलनुं चित्र छे। एवी ज रीते तमने आप्युं छे अहींया कौष्टक आप्युं छे, कौष्टक आप्युं छे ने, कौष्टक जे आप्युं छे ने कौष्टक, ए तमारे अहींया आप्युं छे खाली ल, અને અહીં આપે છે કે શેનું ચિત્ર આપ્યું છે? સરસ, નલ, નલનું ચિત્ર આપ્યું છે, અને અહીં આપ્યું છે કમલનું ચિત્ર, કમલ અને નલ, બેમાં શું વચ્ચે લ અક્ષર કયો આવે છે? લ, એટલે આપણે અહીંયા લખ્યું છે લ, તો અહીં આપણે લખીશું કમલ, નલ, તો બની જશે ને શબ્દ? હા, તો આપણે અહીંયા લખીએ ક મ લ, શબ્દ બની ગયો ને તેનું નામ? સરસ, કમલ, બરાબર। એવી જ રીતે અહીંયા શેનું ચિત્ર છે? સરસ, નલ, તો અહીંયા શું આવશે? હા, ન આવશે, તો બની જશે નલ। ખ્યાલ આવી ગયો? એવી જ રીતે આ કોષ્ટક જોઈએ આપણે। ચલો, શેનું ચિત્ર આપ્યું છે? તમે નોટબુકની અંદર લખવા માટે ઉપયોગ કરો છો ને? હા સરસ, શું કહેવાય એને? કમલ, બરાબર। શું કહેવાય એને? કલમ, કલમ, શું કહીશું આપણે એને? કલમ, બરાબર। અને અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? જો તમે શાકભાજીની અંદર તમને ભાવે છે ને, હા, તો શું કહીશું એને? મટર, મટર, બરાબર। આપણે ગુજરાતીમાં એને વટાણા કહીએ, લીલા વટાણા, બરાબર, પણ હિન્દીમાં એને મટર કહીશું। તો અહીંયા કૌષ્ટક આપ્યું છે, એ આપણે કૌષ્ટક પૂરું કરવાનું છે, તો એનું નામ છે કલમ, બરાબર। કલમ, મટર, બરાબર, તો કૌષ્ટક ભરાઈ જશે। ચલો જોવા બાજુ અહીંયા લખું છું ક લ મ, એનું નામ બની ગયું। ચલો એવી જ રીતે અહીંયા મ ટ ર, ખ્યાલ આવી ગયો? સરસ, કલમ ને મટર, એનું નામ બની ગયું। ચલો હવે બીજું કૌષ્ટક જોઈએ આપણે। ચલો અહીંયા જુઓ કૌષ્ટક, સરસ, અહીંયા શેનું ચિત્ર દેખાય છે? હા સરસ, એનું ચિત્ર છે રાજા, રાજાનું ચિત્ર છે, બરાબર। તો અહીંયા લખ્યું છે ખાલી રા, અને અહીંયા લખ્યું છે આપણે જા, એંગર શેનું ચિત્ર દેખાય છે? હા, સપેરાનું ચિત્ર, બરાબર, તો અહીંયા લખ્યું છે આપણે સપેરા, આવી ગયું છેલ્લે રા, હા, તો આપણે લખીએ સપેરા, સ પે રા, એનું નામ બની ગયું સપેરા। એવી જ રીતે આપણે આમ લખીશું, ચલો એનું નામ શું છે? રાજા, રા જા, તમે લખીશું અહીંયા કરી જા, તો કોષ્ટક બની ગયું ને સપેરા રાજા। તો ચલો હવે બીજું કોષ્ટક જોઈએ। ચલો અહીંયા ફરી જુઓ કોષ્ટક, શેનું ચિત્ર દેખાય છે? હા સરસ, શેનું ચિત્ર છે? ડાકિયા, ડાકિયાનું ચિત્ર છે, બરાબર, તો અહીંયા ખાલી આપે છે કી, તો આપણે એનું નામ બનાવીશું ડા કિયા, ખ્યાલ આવી ગયો? એવી જ રીતે અહીંયા શેનું ચિત્ર આપ્યું છે? હા, શેનું ચિત્ર છે? ખેડૂતનું ચિત્ર છે, પણ આપણે હિન્દીમાં શું કહીશું? કિસાન, બરાબર, કિસાન, એનું નામ બની જશે, તો આપણે અહીંયા લખીશું ડા કિયા, અહીંયા આવશે યા, ડાકિયા, એનું નામ બની ગયું, કૌષ્ટક ભર્યું ને આપણે, હા। ચલો આ
આવ આડું ભર્યું તો આપણે ભરીશું ઊભું, બરાબર. તો અહીંયા જોઈએ કિસાન, તો આપણે લખીશું અહીંયા કરી સા અને ન, તેનું નામ બની ગયું કિસાન. ખ્યાલ આવી ગયો? હવે ફરી એક બીજું કૌષ્ટક જોઈએ. ચલો આ બાજુ એક કૌષ્ટક જોઈએ. અહીંયા શેનું ચિત્ર દેખાય છે? હા સરસ, સૂરજનું ચિત્ર દેખાય છે. પણ સૂરજ શું કરે છે? આપણે જે સર જે એ હોય ધરતી એટલે કે આપણું આકાશ, એમાંથી શું આપણને આપે? કિરણ. આપણી પર કિરણ બધા પડે છે ને, પ્રકાશ, એને આપણે પ્રકાશ કહીશું, બરાબર. એટલે શું કહેવાય એને? કિરણ. તો આપણે અહીંયા આપે છે ર, કી ર ન. ખ્યાલ આવી ગયો? એવી રીતે અહીંયા શેનું ચિત્ર છે? હા હિરણનું ચિત્ર છે. લખશું હી ર ન. ખ્યાલ આવી ગયો? વચ્ચે શું આવે છે? ર. એટલે આપણે અહીંયા લખીશું કી, કી ર ન, બરાબર. એવી જ રીતે અહીંયા હી, હી ર ન. ખ્યાલ આવી ગયો? જે નામ છે એ નામ આપણે આ રીતે બનાવવાનું છે. પહેલાં બનાવ્યું કિરણ, ઊભું, પછી આડું હિરણ. ખ્યાલ આવી ગયો? તો તમારે પરીક્ષાની અંદર આ રીતે કૌષ્ટક તમને પૂછાશે. તો જે કૌષ્ટક એટલે જે બોક્સ ખાલી હોય તેમાં એનું નામ બનાવીને લખવાનું છે. ખ્યાલ આવી ગયો? તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. તો આપણે પ્રશ્ન પાછલો બ જોઈએ. એની અંદર હશે દિયે ગયે વાક્ય કો સુંદર અક્ષરે લખી, બરાબર. એટલે કે આપેલા વાક્યને સુંદર અક્ષરે લખો. અહીંયા જે વાક્ય આપે છે એ તમારે સુંદર અક્ષરે લખવાના છે, સેમ ટુ સેમ લખવાના છે, બરાબર. જે આપે છે એ જ વાક્ય તમારે નીચે લાઈન પાસે ત્યાં તમારે લખવાના છે. તો આપણે અહીંયા પહેલા આપણે શું કરીશું? સરસ વાક્યને પાંચીશું, પછી સરસ અક્ષરે આપણે લખીશું. તો આપણે અહીંયા જોઈએ અનિલ કછુઆ.
પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. આશા રાખું કે સરસ રીતે તમે લખશો. થેન્ક યુ.